તો વેલકમ મિત્રો, નાઇટ આઉટ કરવાનો પ્લાન બની ગયો. અને આજે આપણે જયભાઈનું બાઇક લઈને નીકળવાની ઈચ્છા થઈ ગઈ. એટલે જયભાઈને કીધું લાવો તમારું બાઇક અને નીકળી પડ્યા. ક્યાં જઈ રહ્યા છીએ આપણે? મારું ડ્રીઝન હોય ખાવા પીવામાં, તમે બે કઈ નહીં ખાવા પીવા. સારું ચલો જઈએ. યસ, તમે જોઈ શકો છો મારી સીટ છીનવાઈ ગઈ છે. બોયફ્રેન્ડ કમ ફિયોન્સે અને બ્રધર ત્રિપુટી આરે છું. વી એન્જોય અવર નાઇટ રાઇડ. તો હું જય અને દિવ્યા આવી ગયા છે. અમે લોકો અહીંયા ચિપ્સ ખાવા માટે માધાભર ચોકડી. ફાઇનલી દિવ્યા કેમેરામાં આવી. અત્યાર સુધી એને આપણા બ્લોગની ચેનલ સંભાળી લીધી હતી બરાબર. આ જયભાઈ બેઠા છે, ચિપ્સ ખાવા ફરીથી આવી ગયા. આમાં ઓક્ટન પીઝા છે ને એની સામે અહીંયા ઊભા રહ્યા છે ભાઈ. ત્યાં આગળ શક્તિ ટી સ્ટોલની સામે માધાભર ચોકડી આગળ તમારે ખાવી હોય તો આવી જજો. સારી બનાવે છે ચિપ્સ. ચિપ્સ આવતા વખત ખાલી પણ થઈ ગયા અને બીજા ચિપ્સનો ઓર્ડર આપી દીધો. દિવ્યાને પ્લેન ચિપ્સ ખાવી હતી એટલે મસાલાવાળી ચિપ્સ અમે હું અને જય ખાઈ લીધી. દિવ્યાની આવે છે હમણાં પ્લેન ચિપ્સ, એમાં દિવ્યાએ કીધું એ ભાગ ના પડાવતા એટલે અમે લોકો ફટાફટ ફટાફટ ખાઈ લીધી બરાબર ને દિવ્યા. ભાઈ જેવી આવશે ને એવી ખાઈ લેશો તરત જ. ના ના, નો ઓડી લાઈવ થઈ જતું ઇન્સ્ટાગ્રામ જોઈએ. તો ફરીથી દિવ્યાની ચિપ્સ આવી ગઈ છે અત્યારે. હવે આ ચિપ્સ ખાલી દિવ્યા એકલી ખાશે, અમે કોઈ નહીં બરાબર દિવ્યા. તો હવે તું ખા, અમે જોઈ તને. હા હા, જો તમને લાઈટ બતાવો ખાલી જોઈ લેજો. થોડો દી કરનાઈ હો ને તેને બાકી ગજબ જોરદાર લાઈટનો કમાલ છે ને. જો આ બંધ કરવો જોજો. હા બંધ કરો. જો થોડો દી જોરદાર છે ને. આપણે એવી લાઈટ કરાવડાવી બસ. તો હવે આપણે ઘરે જઈ રહ્યા છીએ અત્યારે. તો હવે ઘરે જાય અત્યારે અને પાછા મળીએ પાછા કાલે મોર્નિંગમાં ફરીથી. અત્યારે તો આપણે મસ્ત મજાનો ઠંડો પવન છે, તમામ શિયાળાની એકદમ શરૂઆત થઈ ગઈ છે એવું લાગી રહ્યું છે. ભાઈ હકીકત તો ખબર નહીં આપણને, પણ અત્યારે રાત્રે તો ગજબ ઠંડી પડે છે એમ જોરદાર. એટલે બસ જો અત્યારે આપણે ઘરે જઈ રહ્યા છીએ. જે પ્રમાણે તમે જોયું દિવ્યા, હું, દિવ્યાનો બેસ્ટ ફ્રેન્ડ જય, અમે ચાર જણા મસ્ત નાઇટ આઉટ જેવું કરવા ગયા હતા. ચિપ્સની મજા માણી, ચાની મજા લીધી, ખેતલાપા કાલાવાર રોડ, અને પછી પાછા આપણે ઘર ભેગા થઈ રહ્યા છે અત્યારે. નાઇટ આઉટ આપણું કમ્પ્લીટ. તો બસ હવે આપણે કાલે પાછા મોર્નિંગમાં મળીશું મસ્ત નાહી ધોઈને ફ્રેશ થઈને. અત્યારે આપણે પાછા સૂઈ જઈશું હવે. તો મળીએ કાલે સવારે પાછા આપણે નાહી ધોઈને. ત્યાં સુધી તમે નાસ્તો પાણી તૈયાર કરી લ્યો સવારનો અને પાછા કન્ટિન્યુ બેસી જજો બ્લોગ જોવા માટે બરાબર ને. કારણ કે તમે તો કન્ટિન્યુટીમાં જોવાના છો એટલે નાસ્તો વાસ્તો બનાવી નાખો. ત્યાં સુધીમાં તો આપણે પછી પાછા મોર્નિંગમાં મળવાના જ હોય. તો મળીએ પાછા આપણે કાલે સવારે મોર્નિંગમાં આવી જ રીતે. ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ મિત્રો. બસ આપણે પાર્કિંગમાં પહોંચી ગયા છે અને પાર્કિંગમાંથી ગાડી કાઢી રહ્યા છે અત્યારે. અને પાછળ બેકગ્રાઉન્ડનો તમે અવાજ સાંભળી શકો છો.
મસ્ત પક્ષીઓનો અવાજ આવે છે. મોર્નિંગમાં તમને આમ પક્ષીઓનો અવાજ આવતા એટલે કેવી મજા આવે ને, ચકલી ને કોયલ ને બધા અલગ અલગ અવાજ છે ચાલુ, તો કેવી મજા આવે એમ તમે ખાલી વિચારો કે કેવી મજા આવે, જોરદાર મજા આવે કે નહીં. બસ જો આપણે હવે નીકળી ગયા છે ઓફિસ જવા માટે, આપણે જે પ્રમાણે વાત થઈ હતી કે ત્યાંથી આપણે મૂકીશું ત્યાંથી જ આપણે ચાલુ કરીશું. બસ જો આપણે વાહન ચલાવતા ચલાવતા જ રાત્રે આપણે ઓફ કર્યું હતું, તો વાહન ચલાવતા ચલાવતા જ ઓન કરી દીધું છે. એટલે આમ ટ્રાન્ઝેક્શન કેમ, ટ્રાન્ઝેક્શન નાઇટ ટુ મોર્નિંગ એના જેવી વસ્તુ થઈ ગઈ. તો નાસ્તો વાસ્તો બની ગયો કે નહીં, આપણે જે પ્રમાણે રાત્રે વાત થઈ હતી તે પ્રમાણે નાસ્તો વાસ્તો કરતા હશો કા તમે લોકો? તો અત્યારે હું નાસ્તો પાણી ને બધું કરીને નીકળ્યો એમ, જેમ તેમને આપણે નાસ્તો ને બધું કરીને પછી નીકળ્યા છીએ અત્યારે. બસ વાતાવરણની વાત કરી, મસ્ત મજાનો તડકો છે એમ, ગરમી થાય એવો નહીં પણ જોરદાર એમ મજા આવે એમ, ગુલાબી ઠંડીવાળો તડકો કહેવાય ને. વિટામિન ડી લેતા લેતા આપણે ઓફિસ તરફ જઈ રહ્યા છીએ, તો હાલો તમે ઓફિસ તરફ વિટામિન ડી લેતા લેતા. ઓફિસ આવીને આપણે સાફ સફાઈ ને બધું કરી લીધું છે અને ઓહો કાર્તિકભાઈ આવી ગયા છે. ભાઈ ભાઈ કાર્તિકભાઈ ટાઈમ ના પાક આવો તમે, ચા જો ચા આવી ગઈ, ચાલો તમારી ચા પાવ કરી હોય. એ લોકો તો કાલ રાતનો વ્લોગ જોયો ભાઈ, આ લોકો કેમ એટલે એ લોકોનો નાસ્તો થઈ ગયો હશે લગભગ કાલ રાત્રે. અમે લોકો બ્લોગ ચાલુ કર્યો હતો કાલ રાતે, ગયા હતા અમે ફરવા બધા, બધા ગયા હતા. તું બ્લોગ જોજે, આમ તો તને મારે જોવે એ નહીં મૂકવાના, એ તો આજે જ આવશે, કાલે આવશે. એક દિવસની છૂટી લીધી છે આપણે યાર, પછી થોડો આરામય જોઈ ને એટલે. ચાલો તમારે ચા પાણી કરવો હોય તો આવતા રહેજો બરાબર ને. હું કે કાર્તિકભાઈ બાકી મારા જેવું નથી, ભગવાન કરે મારા જેવું સૌને થાય નહીં, આપણા જેવું ન થવું જોઈએ, આપણાથી સારું જ થવું જોઈએ બધાને. આપણે ઠીક છે, હાલે રાખે બધું. બંખો બંખો કરો, હાલો ચા પીવા, બાકી આવજો. તો સાંજના 6 વાગી રહ્યા છે અને આપણે અત્યારે થોડું ઘણું કામ બતાવીને ફ્રી પડી ગયા છે. કેટલા વાગે આપણે ઘરે જવાના છે એ કંઈ નક્કી નથી ને, એક પ્લાન બનાવી રહ્યા છે ભાઈ. પ્લાન થાય છે કે નહીં હજી કંઈ નક્કી નથી, જો આગળ એક પ્લાન થઈ જશે તો તમને એક નવી વસ્તુ જોવા મળશે આજે, એટલે જોડાઈ રહેજો. જો નવી વસ્તુ જોવી હોય ને તો, એટલે એમ નવી નથી બધા કરતા જ હોય પણ આપણે બી નવું નથી કરી રહ્યા, મજા આવે એમ તમને. બસ તો આપણને આજે દિવ્યાએ સરપ્રાઈઝ આપી, જે પ્રમાણે આપણે વાત થઈ કે કંઈક આ પ્લાનિંગ ચાલી રહ્યું છે, પ્લાનિંગ આપણને ખબર પડી ગઈ. દિવ્યાએ આપણને મેસેજ કરીને ઇન્ફોર્મ કર્યું કે આપણે છે ને આજે મૂવી જોવા જવાનું છે, મિશન રંગરેજ અક્ષય કુમારનું છે ને એ વાળું. એટલે આપણે પહોંચી ગયા છે અત્યારે રિલાયન્સ મોલ અને એના પાર્કિંગમાં જ ઊભા છે. હવે બસ દિવ્ય આવશે હમણાં થોડીક વારમાં, એટલે પાછા મળીએ આપણે. ત્યાં સુધી આપણે ઉપર જઈએ, થોડુંક ફ્રેશન અપ થઈએ અને મળીએ. હા તો આપણી જોડે સ્કીમ થઈ ગઈ આજે, આજે બી દિવ્યા વહેલા પહોંચી ગઈ છે યાર. દિવ્યા તું રેકોર્ડ બ્રેક કરી રહી છે હો, ભલે ને 2 સેકન્ડ તો 2 સેકન્ડ. થેન્ક યુ દિવ્યા સરપ્રાઈઝ આપવા માટે, મેસેજમાં કીધું હતું કે પહોંચી જવાનું એમ, રહી રહીને કીધું એમ મૂવીનું. બરાબર બરાબર, ટાઈગર 3 આવવાનું દિવ્ય, એ જોવાય લઈ આવવી પડશે ને. તો બસ આપણે પાર્કિંગમાં વાત થઈ તે પ્રમાણે આપણે ફ્રેશ થઈ ગયા. દિવ્ય અહીંયા આવીને બેસી ગઈ હતી, તો દિવ્યાએ છોલે ભટુરેનો ઓર્ડર આપી દીધો છે, એટલે હું દિવ્ય હમણાં છોલે ભટુરે આવે એની રાહ જોઈને બેઠા છે. પણ ટાઈમ એકદમ કટોકટ છે, 7:15 છે ને શો છે અને 7 વાગવાની તૈયારી છે,
એટલે હવે જોઈ દિવ્યા કેટલી સ્પીડમાં ખાય અને હું કેટલી સ્પીડમાં ખાય અને અમે પિક્ચર જોવા જઈએ. પણ અક્ષય કુમારનું હોય ભાઈ તારે એન્ટ્રી મિસ નહીં થઈ જાય એટલે તો સ્પીડમાં નહીં ખાવું પડે. તું સ્પીડમાં ખાશે, હું મારી સ્પીડે જ ખાઈશ, ખવાશે એટલું ખાશે, ટાઈમે જતું રહેવાનું. પણ આ લોકો આમ બી ટાઈમે ચાલુ નહીં કરતા. આ તો અક્ષય કુમારનો જ કદાચ કરી નાખે એમ બોલ, 10 મિનિટ લે થશે. હું એવું બોલું? હા એટલે જો કે મારા ના તું ના બોલીશ, ના 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 બોલીશ, ના બોલીશ. તું એમ બોલીશ ને તો વન ટાઈમ જ ચાલુ થશે એટલે જ ને. આહો કઈ નહીં, હમણાં ચાલુ થઈ જશે. મારા નસીબ ખબર છે, બોલું ખાઈને તરત પહોંચીશ. બોલું, મારા નસીબ થતાનો અનુભવ છે જ. કાંઈ બોલવું જ નથી, આપણે ઓન ટાઈમ જ છીએ. તું ટાઈમ ટુ ટાઈમ આવી ગયો, આપણે અહીંયા બી ટાઈમ ટુ ટાઈમ પહોંચી ગયા. ટ્રાફિક ના નડો ના, ટ્રાફિક હતો પણ હું ફટાફટ આવી ગયો. મારું ફર્સ્ટ કોલેબોરેશન પાછળ બતાવો, ચાય પીલાવાળા. બારો બતાવો, ત્યાંથી જ અમે ઓર્ડર આપ્યો છોલે ભટુરેનો. બધું ફૂડ મસ્ત આવે છે. હા એટલે તમારે કોઈક આવ્યા હોય રિલાયન્સ રિલાયન્સ મોલમાં ખરીદી બરીદી કરવા, ભલે તમે ખરીદી કરવા આવ્યા, મૂવી જોવા આવ્યા. તમારે ખાવ હોય તો આવતા રહેજો, મસ્ત જગ્યાએ. તો આપણો ઓર્ડર આવી ગયો છે, દિવ્યા લઈને આવી રહી છે. બેયનો એક એક ભટુરો છે એટલે ઊન દિવ્યા આવે, એક એક ભટુરો મળે છે. તને કેવી સર્વિસ મળે છે? જોરદાર સર્વિસ મળે. જોઈ લો તમારે ખાવા હોય. મસ્ત આવે છે અહીંયા, અમે મૂવી જોઈને બહાર નીકળી ગયા અને મૂવીની વાત કરીએ તો બહુ જ જોરદાર હતું. જસ્ટ વેરી હેપી, જોરદાર મૂવી, જોવા જેવું છે. અમે ઘણું લેટ કરી દીધું કા જોવા, ના લેટ નથી થયું, પણ આવું થાય છે અક્ષય. પણ જોવા જેવું પિક્ચર છે, એક નહીં બે ત્રણ વાર જોવો ને તો મજા આવે એવું પિક્ચર છે. આમ કન્ટિન્યુઅસ, હા તમે અમે ને એક સેકન્ડ બી મૂકી ના શકો એવું છે પિક્ચર. એટલે વાત કરીએ ને તો સ્ટાર પ્રમાણે વાત કરે તો 5 માંથી 10 સ્ટાર આપી શકેગા. ઓવરરેટેડ, એટલે તમારે એકવાર જોવું હોય તો જોઈ શકો મિશન રાનીપત. એવું રાનીગંજ, રાનીગંજ મિશન રાનીગંજ, સોરી. તો તમે જો એનો મતલબ એવો થાય પૃથ્વી સે કેટલું મૂવી જોયું હોય આમ. હા તમે મૂવી જોયું પૂરેપૂરું, પણ રાનીગંજ હતું ને. ઓકે મિશન રાનીગંજ તો તમે પણ જોવો એકવાર, બે વાર ત્રણ વાર, મજા આવે એવું પિક્ચર છે. બરાબર ને દિવ્યા, હવે અમે ખાવા પીવાનું કંઈક ગોઠવીએ. એમ તો ભૂખ છે ને, પણ કંઈક કરશું, કટક બટક, કટક બટક કંઈક કરીને જાય ઘરે. જો મોલની અંદર છે ને દિવાળીની તૈયારીઓ થઈ ગઈ, શુભ દીપાવલીના લાગી ગયા, મસ્ત મજાનું મેકડોનલ્ડ. અહીંયા આપણે સોફ્ટી ખાવા આવ્યા હતા, પણ સોફ્ટીનું તો બંધ હતું એટલે મેં કીધું તમને ડેકોરેશન બતાવી દઈએ રિલાયન્સ મોલનું. તો જેમ તમને બતાવ્યું સોફ્ટી તો આપણને મળી નહીં એટલે હવે ઘરે જઈએ. બીજું શું, ઘરે જઈને કંઈક કટક બટક કરીશું. છોલે ભટુરે તો ખાઈ લીધા એટલે કંઈ એવી કંઈ ખાસ ભૂખ નથી, એટલે ઘરે જઈને કંઈક કટક બટક કરે. દિવ્યા એના ઘરે જાય, હું આપણા ઘરે જઈશ. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે, અને ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ.